कटक यूनिवर्सिटी डेरी उद्योग तेमज दूध उत्पादन ने अनुलक्षी ने कामधेनु यूनिवर्सिटी ना स्थापना वड़ा प्रधान अने तात्कालीन गुजरात ना मुख्यमंत्री नरेन्द्र भाई मोदी ए स्थापित करी छे। तेरे नवसारी कृषि यूनिवर्सिटी में राज्य पाणी पुरवठा ने पशुपालन विभाग ना मंत्री कुंवरजी बावड़िया मुलाकात मेळवी पशु चिकित्सा पशुपालन डेरी अने मत्स्य उद्योग विभाग में सर्वांगी विकास अर्थे मार्गदर्शन पूरु पाड्यु छे। गुजरात ना खेती नी साथे पूरक व्यवसाय तरीके पशुपालन ना व्यवसाय ने स्वीकार्यो छे। त्यारे वडाप्रधान नरेन्द्र भाई मोदी ए राज्यना पशुपालक ने तेमना पशु संवर्धन में मददरूप थई पशुपालकोनो आर्थिक विकास नो विचार करी वर्ष 2009 में कामधेनु यूनिवर्सिटी नी स्थापना करी हती। यूनिवर्सिटी द्वारा नवा संशोधनों जेमा क्रॉस ब्रीडिंग अने सेक्सिमिन द्वारा दूधना उत्पादन में वधारो थाय तेनो लाभ गुजरात ने छेवाड़ानो पशुपालक पण लई शके ते प्रयत्नों सरकार द्वारा करवामां आवी रह्या छे, जे अंतर्गत राज्यना पाणी पुरवठा अने पशुपालन मंत्री कुंवरजी बावड़िया अने विधानसभाना उपदंडक आरसी पटेले नवसारी कृषि यूनिवर्सिटीमां आवेल पशु चिकित्सा वेटेनरी पशुपालन मत्स्यपालन नी मुलाकात लीधी हती। आ मुलाकात दरमियान गाय माताની पूजा अर्चना करी आरती उतारवामां आवी हती। રાજ્યના પાણી પુરવઠા અને પશુપાલન વિભાગના મંત્રી કુંવરજી બાવળિયાએ નવસારી કૃષિ યુનિવર્સિટીની મુલાકાત કરી પશુપાલન ક્ષેત્રે નસલ સુધારણા માટે સંશોધનોને આવશ્યક ગણાવી કામધેનુ યુનિવર્સિટી આ ક્ષેત્રે દેશભરમાં ઉદાહરણ કાર્ય કરશે તેવી આશા વ્યક્ત કરી છે। તેમણે નવસારી યુનિવર્સિટીના પશુ ચિકિત્સક પશુપાલન ડેરી અને મત્સ્ય ઉદ્યોગ વિભાગમાં સર્વાંગી વિકાસ સાથે પશુપાલકોને વૈજ્ઞાનિક ઢબે पशुपालन केवी रीते करी शकाय ते विशे मार्गदर्शन आपी पशुपालन क्षेत्र ने नवी दिशा चींधवा माहितगार कराया था। कामधेनु यूनिवर्सिटी की स्थापना 2009 में માનનીય મુખ્યમંત્રી જે તે સમયના આજના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબે કરી હતી અને એનો વિકાસ થાય મત્સ્ય ક્ષેત્રે પશુપાલન ક્ષેત્રે અને ડેરી ક્ષેત્રનો વિકાસ થાય તે માટે આ સેક્ટર યુનિવર્સિટી સ્થાપના કરી હતી। ગત મહિનામાં સપ્ટેમ્બર 2020માં કામધેનુ યુનિવર્સિટી વિકાસ થાય તે માટે કામધેનુ યુનિવર્સિટીમાં વેટનરી કોલેજ ફિશરીઝ કોલેજ અને ડેરી સાયન્સ કોલેજો જે છે આજે રાજ્યમાં જે તે રાજ્યની કૃષિ યુનિવર્સિટી સંકળાયેલી છે તેને ભેળવીને શિક્ષણ ક્ષેત્ર એક જ ક્ષેત્રમાં થાય એક જ છત્ર થાય આગળ થાય એનામાંથી કામધેનુ યુનિવર્સિટી માટે 4 વેટનરી કોલેજ 2 ફિશરીઝ કોલેજ ને 2 ડેરી સાયન્સ કોલેજનો સમાવેશ કરેલો છે કે જેનાથી આ ગુજરાત રાજ્યનો બધો જ વિકાસ સર્વાંગી વિકાસ શિક્ષણ ક્ષેત્રે સંશોધન ક્ષેત્રે વિકસન ક્ષેત્રે કઈ રીતે થાય તે માટે કામધેનુ યુનિવર્સિટીમાં અત્યારે ભેળવામાં આવેલું છે ને એના અનુસંધાને આજે મંત્રી શ્રી બાવળિયા સાહેબ અને આ વિસ્તારના ધારાસભ્ય આરસી પટેલ સાહેબ ખૂબ જ મહેનત લઈ જેમત લઈને આ વિકાસમાં આ ક્ષેત્રમાં કઈ રીતે વિકાસ કરી શકાય એમાં શું શું હજુ આપણે વિકાસ કરવાની તકો ઉજ્જવળ છે તેના માટે શું સરકાર કરી શકે તે માટેની માહિતી લેવા માટે આજે વેટનરી કોલેજ ફિશરીઝ કોલેજની વિકાસ આજે મુલાકાત લીધી છે અને એમાં જે કોઈ આપણે વિકાસ કરવા માટે જે કંઈ જરૂર પગલાં લેવાના થતા હશે એ નામદાર સરકાર તરફથી કહેવામાં લેવામાં આવશે એવો પણ એમને વિશ્વાસ આપ્યો છે। નવસારી ખાતે અમારા પશુપાલન વિભાગ તરફથી જે વેટનરી કોલેજ પશુ ચિકિત્સાલય અને એને સંલગ્ન જે પશુઓને લગતી આરોગ્યને પશુઓના આરોગ્યને લગતી જે સુવિધાઓ અહીંથી પૂરી પાડવામાં આવે છે એના અનુસંધાને આ વિસ્તારના સન્માનની ધારાસભ્ય આરસી પટેલ વાઇસ ચાન્સેલર અમારા એમની સાથે અમારા બીજા વાઇસ ચાન્સેલર કામધેનુ યુનિવર્સિટીના કિલ્લાવાલા અને અહીંની બધા જ વેટનરી કોલેજ પશુ ચિકિત્સાલયના તમામ અમારા અધિકારીઓ અને કોલેજના અધ્યાપકોની ઉપસ્થિતિમાં એની મુલાકાત લીધી ખાસ કરીને કયા કયા પ્રકારની પશુઓને લગતી સારવારો અપાય છે કયા પ્રકારના ઓપરેશનો વગેરે થાય છે તમામ વિગતો જાણવા માટે અને એમાં કંઈ ખૂટતી કંઈ કડી હોય એની માહિતી મળે અને અમારા વિભાગ તરફથી રાજ્ય સરકાર તરફથી એ સુવિધાઓ સમયબદ્ધતા સાથે સમયસર ઉપલબ્ધ થાય કરાવી શકીએ એવા ઉદ્દેશ સાથે અહીંયા વેટરનરી કોલેજ અને પશુ ચિકિત્સાલય એની મુલાકાત લીધી છે। અહીંથી દરેક વિભાગની મુલાકાત લીધા પછી જે કંઈ ખૂટતું છે તે
કામધેનુ યુનિવર્સિટી અને અમારા પશુપાલન વિભાગ એના માધ્યમથી આ વિસ્તારને પશુને લગતી તમામ પ્રકારની સેવાઓ સારવારો સારી રીતે મળી રહે એના ભાગરૂપે એની આ વેટરનરી કોલેજની આજે મુલાકાત લીધી. નવસારી કૃષિ યુનિવર્સિટીનું આ કેન્દ્ર ખૂબ જૂનું કેન્દ્ર છે અને હવે ધીરે ધીરે વિકાસ થતાં હવે આ કેન્દ્ર ખાતે લગભગ 6 જેટલી ડિગ્રી કોલેજો છે, સાથે સાથે 3-1 જેટલી પોલિટેકનિક કોલેજો છે. આ યુનિવર્સિટી પાસે 15 જેટલા સંશોધન કેન્દ્ર પણ છે અને અન્ય જગ્યાએ પણ ભરૂચ અને સુરત અને ડેડિયાપાડા વઘઈ જેવી જગ્યાએ અમારી ડિગ્રી કોલેજો પણ આવેલી છે. એટલે આ રીતે અને સાથે સાથે વેટરનરી અને ફિશરી પણ અહીંયા છે અને એનો ખૂબ સારો અહીંયા લાભ ખેડૂતો પણ લઈ રહ્યા છે, અહીંના લોકો પણ લઈ રહ્યા છે અને વિદ્યાર્થીઓ પણ લઈ રહ્યા છે. આ પ્રસંગે આજે રાજ્યના કેબિનેટ મંત્રી માનનીય શ્રી કુંવરજીભાઈ સાહેબ અને આ વિભાગના ધારાસભ્ય માનનીય શ્રી આરસી પટેલ સાહેબ બંને આ કેન્દ્રની મુલાકાતે આવ્યા છે. એઓને અમે ખાસ અમે વેટરનરી કોલેજમાં જે પશુઓનું જે ઓપીડીનું સેન્ટર છે એ અમે બતાવ્યું છે, અમારું મછલીનું એ પણ બતાવ્યું છે અને અમારું જે લાઇફ સ્ટોક રિસર્ચ સ્ટેશન જે છે એ પણ બતાવ્યું છે અને એમને માહિતગાર કર્યા છે.